જો જો જય શ્રી કૃષ્ણ. હજુ આવા હે વર્ગી ગયા હે કઈક સુધારવામાં, તો હવે શું કરો? હો ભાઈ, મેથી વીણે છે ને, હું સુધારું છું. આપણે બનાવવા છે મેથીના થેપલા. ગોટા ઓય થેપલા. કાલે આપણે કેમ્પિંગમાં જવાનું છે, તો રસ્તામાં વન ભોજન કરવા માટે અત્યારથી તૈયારી કરી દીધી છે. બરાબર. ઓલરેડી ગરમી છે, એટલે ગોટા ખાવાના. ફૂલ ગરમી. આટલી ગરમીમાં તને ગોટા ખાવા છે એવું કહે છે ભાઈ? ના, ગોટા ગોટા વાળું હું. મેથી કીધું ને એટલે સીધું ગોટા યાદ આવ્યું. અને હમણાં અમારા મહેમાન જો પહોંચવા જાય હોય, હમણાં પહોંચી જવાના હે. તો જો ભાઈ થોડો ઘણો સામાન નીચેથી લેવા જવો હોય, બેઝમેન્ટમાં તમને બતાવું હું લઈ આવું. જો ભાઈ, આ આપણું કુલર હે, આમાં બધી આપણે સોડાયું ના અને તેને બરફ ને એ બધું આવી જાય, બુંગળ પાથરવાના હે. પછી આ ચટાઈ હે, આપણે બીચમાં ક્યાં જાઉં તો પાથરવા. પછી આ ટેન્ટ ને એવું બધું હે, જો આ ઉપર લઈ જાઉં હું. તો જો બેઝમેન્ટમાંથી સામાન બધો રાખ્યો છે એ હારે છે દર્શન. અહીંયા બધું ભેગું કરી છે, પછી ભરશું રાતે. આ બે અમારે પેન્ટ છે. હું છે પેન ટેન્ટ. મને તો પેન્ટ હંભરાણો. પેન્ટ તો ના, પેન્ટ નથી. આપણે હાલો આને જ પૂછીએ હું બનાવે. ભાઈ હું બનાવો? થેપલા હેબરા. એક કે થેપલા નહીં કે ઢેબરા. હવે મેથીના થેપલા હોય, ગધડીનું સમજાણું નહીં. થેબરા કે થેપલા કે જો, મેથીના થેપલા કહેવાય કે મેથીના ઢેબરા કહેવાય? તો ભાઈ આપણા મહેમાન આવી ગયા છે ફાઇનલી, તૃપ્તિ ભાભી અને જયેશભાઈ. આપણે ઓળખતા જઈશું આને તો. વેલકમ. જો ભાઈ, આ બે થેપલા વળવા ચાલુ કરી દીધું છે. આને તો તમે ઓળખતા જશો, લાસ્ટ વિડીયો અમારી સાથે હતા. બેન પણી તૃપ્તિ બેન, અને એન્જોય. આપણે જાતે વારી છે એને જો આયા ભેગા વરગાડ દીધા છે કરવા. તે કઈ, તમે મહેમાન છો? હા, કરવું પડે હો ભાઈ. અમે છેલી વાર લઈ ગયા હતા ને બધું, યા તમને યાદ હોય તો, બાટલા, ગ્રીલર. આમાં કઈ નથી આપણે, કઈ ને જો માય થોડો સામાન છે ભાઈ. આ ગેસ છે, અને આ બારબેક્યુ કરવા હતું મશીન. જયેશભાઈ હું ખાવું? જામફળ. જો કેવડા નાના નાના જામફળ આવે અહીંયા. જો અહીંયા પેકિંગ ચાલતા ચાલતા અમારો ને અમારો જૂનો કેમ્પિંગ નો વિડીયો જોવાય છે, તો જેને ના જોયો હોય એ જોઈ આવજો. બરાબર ને? જો આ પાર્લેજી બિસ્કિટ લઈ જાવ તું ને, એટલે એની સેલોટેપ મારી છે. અધૂરું પેકેટ આવી રીતે જો પેક કર્યું છે. થેલો જો, થેલો હું આમાં જ નાખ્યો. ખોખું ભરાઈ ગયું. જો તો જો પરોઠા તો બની ગયા છે ને, હવે સૂકી ભાજી બનાવી છે. પણ બટેકા જોઈને દર્શનને કંઈક ઈચ્છા થઈ ગઈ છે ખાવાની. હાથુડા હોય ને દર્શનને, એ જો બતાવું શું કરે છે. માસ્ટર શેફ છે. હો જો કેમ નાખે, નાખ તો પાછું એકવાર. જો જો ક્યાંથી ઈ ખેવા બધું. બટાકામાં બધો બાફેલા બટાકામાં બધો મસાલો કરીને ખાય છે. માસ્ટર શેફ ના આવે આટલી વસ્તુમાં, માસ્ટર શેફ નો થઈ જાય તું. મને લાગે છે ભાઈ હું માસ્ટર શેફ થઈ ગયો. બોલો. કોઈ તને અવોર્ડ નહીં આપે. બરાબર. કોઈ નહીં આપે, હું નથી આપવાની. જો એક વાર બનાવેલું તો દર્શન નું બધા બહુ ભાઈ પતી ગયું, તો બીજી વાર બનાવ્યું. માસ્ટર શેફ. જો રહી જતું તો પાછી હવે સોડા બનાવે છે. પેટને યાર મજા આવી જાય, પેટને ક્યારેક થઈ જવું છે. ખાધ જ રાખવાનું હું આખો દી. અમે લોકો 3 દિવસથી કેમ્પમાં જવા માટેનો બધો સામાન ભેગો કરી રહ્યા છે. બધું આખા રૂમમાં પથ્થર પાથરું છે. જો આખો ઘરનો નકશો ફરી ગયો, હું બતાવું કેવું થઈ ગયું. જો આ બધું લઈ જવાનું છે, પછી અહીંયા જે છે એ બધું હજી તો આમાં ભરાય છે, બાકી આ દેખાય. હવે મેઇન પ્રશ્ન તો એ છે કે અહીંયા તો બધું ભેગું કરી લીધું, પણ હવે આ બધું ગાડીમાં ગોઠવવાનું છે. એ જોવા જેવું હોય કે કેવી રીતે ગાડીમાં બધું ગોઠવશું. હવે બેસીએ છીએ જમવા ને, જમવામાં શું છે તમને દર્શન બતાવશે. તો જો ભાઈ અમે આવી ગયા પિઝા લેવા, અને પિઝા ખાવાનો વિચાર આવી ગયા. ડોમિનોઝ ના પિઝા બને હે. જો ભાઈ આપણે ઝીરો સુગર કોકા કોલા હો, અને ભાઈ જો આપણા એ ને ડોમિનોઝ ના પિઝા. જો બધા ખાવા વર્ગી ગયા હે, એક જ માં ભણવા બેઠું. કેવીક મજા આવે હે ખાવ એટલે ખબર. સારું. તો ભાઈ જો કાલે લઈ જવાનું હે સૂકી ભાજી અને થેપલા. જો ભરાય છે સૂકી ભાજી ખાલી બે જ જણ ને બેસવાનું, બાકી બધા ઓલી ગાડીમાં બેસવાનું એવું અત્યારે વિચાર્યું છે. પછી પ્લાન માં ફેર થાય તો ખબર નહી. 4 દિવસ કેમ્પિંગમાં રહેવાના છે, તો ઝીરી મેં ઝીરી વસ્તુ બધી લઈને જવાના છીએ. એટલે બધું બહુ જ સામાન ભરવાનો થઈ રહ્યો છે અત્યારે, અને બધું યાદ કરી કરીને લેવું પડે કે કંઈ પણ ભૂલાઈ જાય તો. અહીંયા તો મળે એમ છે નહીં, એટલે બધું થોડુંક અત્યારે આમ વિચારવાનું કામ ચાલી રહ્યું છે. એવું હે, ઓઢવાના ઓઢવાના. જો કચરા ની થેલીમાં નહીં ખાવો ભાઈ. થેલી તો ચોખ્ખી જ છે ને.
તો જો બધું જ પેકિંગ કરી લીધું છે, જેટલું થતું હતું એટલું બધો સામાન ભરી લીધો છે અને હવે લગભગ કંઈ બાકી રહેતું નથી. અને હવે જે છે એ દર્શન એક વ્લોગનું એડિટિંગ કરી રહ્યો છે, એ એડિટિંગ કરીને હવે સુવાનો પ્લાન છે અને સવારે સીધું નીકળી જવાનું છે. અમારે પહેલાં નીકળવાનું છે કારણ કે થોડુંક દૂર છે કેમ્પ સાઇટ. તો મળીએ કાલે હવે નેક્સ્ટ વ્લોગમાં.